હલો ફ્રેન્ડ, આપણે જોઈશું ધોરણ 6 નું સેમ 1 નું સામાજિક વિજ્ઞાન, એનો પહેલો પાઠ. ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણે એને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? એ બધું તે વિચારવા લાગ્યું. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો આપણે ઇતિહાસ, આપણને જે વસ્તુ મળેલી છે, તો આપણે કઈ રીતના આપણને ખબર પડે કે 4000 વર્ષ જૂનું છે? તો એના માટે એ કાર્બન ડેટિંગ એક પદ્ધતિ આવે, એના દ્વારા એ લોકો જે હોય તે બધું ચેક કરીને ખબર પડે કે આટલા વર્ષ તે જૂનું છે. અને ત્યાંના લોકો કેવું શું ખાતા હશે, કેવા કપડાં પહેરતા, જે આપણને સંસ્કૃતિ મળી હોય એના ઉપર તે આપણને જોવા મળે. હવે જોઈએ આપણે તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર કોને કહેવાય? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. પહેલાના જમાનામાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપત કહીએ છીએ. હસ્તપત એટલે કે આપણે જે લખીએ છીએ, જે તાડપત્ર કે ભોજપત્ર લખવામાં આવે એને આપણે હસ્તપત કહીએ છીએ. તાડપત્રો એટલે શું? તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપતો, એટલે કે જે તાડનું ઝાડ હોય એનો જે પાન હોય એના ઉપર લખાય એને હસ્તપતો કહેવાય છે. અને ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતો ભુજ નામનું વૃક્ષ, કે ભુજ નામનું જે વૃક્ષ છે હિમાલયમાં થાય છે, એની પાતળી આંતરછાલ ઉપર લખાયેલો હસ્તપતો, એટલે કે જે વૃક્ષ હોય એની જે પેલી મોટી છાલ હોય, જાડી છાલ હોય પેલી, એ છાલ એના પછીની જે છાલ નીકળે એને આંતરછાળ કહેવામાં આવે છે. એ પાતળી છાલ ઉપર જે લખાયેલ હસ્તપતો હોય એના ઉપર જે લખાણ લખવામાં આવે એને હસ્તપતો કહેવામાં આવે છે, અને જે લખાણ લખેલું પત્ર હોય એને કહેવામાં આવે છે. તાડના પર અને ભૂત જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપત લખતા, તેમાંથી આપણે તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ જાણકારી મળે છે. એટલે કે જે પહેલાંના પ્રાચીન સમયમાં એ લોકો તાડના પાન પર અને ભૂત જેવી વૃક્ષોની છાલ ઉપર લખતા, એટલે આપણને ખબર પડે છે કે એમની ભાષા શું છે, એને જીવન જીવવાની પદ્ધતિ અને એની વિશેની આપણને જાણકારી મળે છે. એ લોકો શું પહેરતા હતા, શું ખાતા હતા, એ કેવું જીવન જીવતા હતા, એ બધું આપણને આજે હસ્તપત લખેલા મળેલા છે એના ઉપરથી આપણને ખબર પડે છે. આવી અનેક હસ્તપતો મળેલી છે, કે આ બધા હસ્તપતો જે મળ્યા છે એમાંથી આપણને જે પ્રાચીન સમયની માહિતી આપણને મળેલી છે. તાર અને ભોજપત્ર પર લખેલી હસ્તપતોમાંથી ભારતના પ્રાચીન યુગના માન વિશે આપણને માહિતી મળે છે. એટલે કે આપણે જે મળેલી છે તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપતો છે, એમાંથી આપણને ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. એટલે કે પહેલાંના જમાનામાં માણસ હતો તે શું કરતો, શું ખાતો, શું પીતો, એની ભાષા કઈ કઈ છે, એનું રહેવાનું કેવું છે, રહેણીકરણી કેવી છે, એ બધી જે માહિતી છે આપણને આ તાડપત્ર અને ભોજપત્ર પાસે એમાંથી મળી રહેશે. નીચે આપણે જોઈએ તો આ જે તાડપત્ર છે, આ તાડપત્ર છે, અને આ જે વૃક્ષોની છાલ પર લખાયેલું લખાણ છે આ છે ભોજપત્ર. જુઓ મિત્રો, તમે ધ્યાનથી જુઓ, આ તાડપત્ર છે અને આ ભોજપત્ર છે. હવે આપણે જોઈએ કે આવી હસ્તપ્રતો છે એ ક્યાં ક્યાં આપણે સંગ્રહાયેલી છે, કઈ કઈ જગ્યાએથી આપણને મળે, એ બાબત વિશે આપણે જોઈએ. તો કે આવી હસ્તપતો છે જે ભોજપત્ર છે અને તાડપત્રો છે, એ આપણને હસ્તપતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. જે આ જે મળેલી છે પ્રાચીન, એ ક્યાં સચવાયેલી છે? તો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. એટલે કે જે આપણને હસ્તપ્રતો મળેલી છે તેમાં કઈ કઈ ભાષાઓ છે? તો સંસ્કૃત ભાષા છે, પ્રાકૃત ભાષા છે અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. એમાં શું લખેલું છે? તો કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. એટલે કે એના ઉપર કવિતા લખેલી હતી, નાટકો લખેલા છે, વાર્તાઓ લખેલી છે,
અને મહાકાવ્યો પણ આ તાડપત્રને જે ભોજપત્ર આપણને મળી આવ્યા છે એના ઉપરથી એમાં લખેલા હતા અને માણસોની જીવનશૈલી પણ લખાયેલી હતી. અને કઈ કઈ ભાષામાં હતા? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિળ ભાષામાં હતા. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, એટલે કે એને પોથી સ્વરૂપે રાખેલી છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. કે જે આપણને આ મળેલા છે તાડપત્ર અને ભોજપત્ર, એમાં આપણને ધાર્મિક રીતરિવાજો, એટલે કે એ ત્યાંના પ્રાચીન માણસો એટલે કેવા રીતરિવાજો કરતા હતા ધાર્મિક, એ બાબતો, પછી સામાજિક માન્યતાઓ, એ જમાનામાં શું સામાજિક માન્યતાઓ હતી અને એ રાજાઓની જીવનશૈલી કેવી હતી, માણસો કેવું જીવન જીવતા હતા, એના પછી વિજ્ઞાન, શિક્ષણ કેવું હતું, દવાઓ, પ્રાણીઓ, આ બધી મોટા પ્રમાણમાં માહિતી મળે છે. આ બધી તાડપત્ર અને ભોજપત્રમાંથી આ બધી આપણને માહિતી મળે છે. એના પછી આપણે જોઈશું અભિલેખો. અભિલેખો કોને કહેવામાં આવે છે? તો અભિલેખો એટલે ધાતુ અને પથ્થર પર કોતરાયેલા લેખ અથવા લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. એટલે કે ધાતુ હોય એ ધાતુ અથવા પથ્થર તમે જોયા, પથ્થર ઉપર જે કોતરાયેલા લેખ હોય અથવા એમાં લખેલો લેખ હોય એને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ, કે જે આ અભિલેખો છે એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. કે પહેલાંના જમાનામાં જે રાજા મહારાજા હતા તે પોતાના જે આદેશો એટલે કે જે પ્રજાને આદેશો આપતા તે શિલા એટલે કે પથ્થર ઉપર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા, એટલે કે જે પ્રજા હોય એ લોકો સાથે જે વાતચીત કરવી હોય એ બધી શિલાઓ ઉપર કોતરતા, એટલે આપણે જે હુકમ કરે રાજા એ બધું તે આદેશ હોય એ શિલા ઉપર કોતરાવતા અને પ્રજા સાથે સંવાદ કરતા કે વાતો કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા અભિલેખો પર અંકિત કરાવી છે. એટલે કે ત્યારના પ્રાચીન ભારતના એટલે કે પ્રાચીન ભારતમાં જે રાજાઓ હતા, રાણીઓ હતી, તો તેમના રાજ્ય એટલે એનું પોતાનું રાજ્ય, એનો વિજય એટલે કે યુદ્ધમાં જે વિજય થયો એના વિશે, ધર્મ અને સંસ્કૃતિની માહિતી એટલે ત્યારનો કેવા રીતરિવાજો હતા એ બધી જે માહિતી હોય એ બધી અભિલેખો ઉપર અંકિત કરાવી છે. એટલે કે જે પથ્થર હોય, પથ્થર ઉપર શિલા હોય એના ઉપર કોતરાવેલી છે. આવા શિલાલેખોને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. એટલે કે જે શિલાલેખોને અભિલેખો પર જે લખાયેલ લખાણ છે એ લાંબા સમય સુધી ટકી રહે છે, એના ઉપરથી આપણે નાબૂદ કર્યા નથી. અત્યારે પણ અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. આપણે જોઈએ કે અશોકનો જે શિલાલેખ છે અત્યારે જ આપણે જોવો હોય તો જૂનાગઢમાં અત્યારે આપણે શિલાલેખ જોવા મળે છે, અત્યારે પણ હાજર છે. એના પછી જોઈશું આપણે તામ્રપત્ર. મિત્રો, તામ્ર એટલે શું થાય? તામ્ર એટલે તાંબુ. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. આપણે જોયું બધું, તાડપત્ર જોયું, ભોજપત્ર જોયું, પછી અભિલેખો જોયા, હવે છે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તામ્રપત્ર કોને કહેવાય? તામ્ર એટલે તાંબુ. તાંબાના પત્ર ઉપર કોતરીને જે લખવામાં આવતું લખાણ હોય ને તામ્રપત્ર કહેવામાં આવે છે. બાજુમાં તમે જુઓ આપેલી છે આકૃતિ, એમાં લખાણ જે લખેલું છે એ તાંબાનું જે પત્ર હોય એના ઉપર, તાંબાનું જે પત્ર હોય એના ઉપર કોતરીને લખવામાં આવેલું છે. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. એટલે કે કેટલાક એવા રાજાઓ હતા એને પોતાનું વહીવટી તંત્ર, જે રાજા હોય એનું પોતાનું જે વહીવટ કરતો હોય એ બધું જે વહીવટી તંત્ર અને જે દાન આપતો હોય એને દાનની જે માહિતી તંત્ર પર કોતરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે.
કે આપણા જે ગુજરાત છે એમાં જે આવા તાંબા ઉપર કોતરાયેલા તાંબ્રપત્રો આપણને મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. એટલે કે જે ગુજરાતમાં આપણે તાંબપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે એમાંથી શું જોવા મળે છે આપણને? તો કે રાજાના નામ, એનો ધર્મ, એનું વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો આપણને જોવા મળે છે. આવા તાંબપત્રો, તો કે આવા તાંબપત્રો ક્યાં જોવા મળે છે? તો આવા તાંબપત્રો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત. એટલે કે આ જે તાંબપત્રો આપણને ક્યાંથી મળેલું છે? તો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર છે એ ક્યાં આવેલું છે? તો પાટણમાં આવેલું છે, ત્યાંથી આપણને એક તાંબપત્ર મળી આવ્યું છે. પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, એટલે બીજું તાંબપત્ર ક્યાં સચવાયેલું છે? તો કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે જે અમદાવાદમાં આવેલી છે, નવરંગપુરા વિસ્તારમાં, ત્યાં એક તાંબપત્ર આપણને સાચવેલ જોવા મળે છે. બીજું ભોજ અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ છે, જે ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન ત્યાં જોવા મળે છે. પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, એ જે ગાંધીનગર છે ત્યાં પણ આ સચવાયેલું છે. તમને ખબર પડી મિત્રો ક્યાં ક્યાં તાંબપત્ર સચવાયેલા છે? તો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં, પછી બીજું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ત્રીજું છે ભોજ અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ, અને ચોથું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં તાંબપત્ર સચવાયેલા છે. એના પછી છે સિક્કા એટલે આપણને ખબર જ હશે, આપણે પૈસાના સિક્કાને આપણે સિક્કા કહીએ છીએ. અહીંયા જોઈએ આપણે સિક્કા વિશે. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, કે સિક્કા છે પહેલાં અત્યારના સિક્કા અને પહેલાંના સિક્કા અલગ અલગ આવતા, કે સિક્કા ઉપરથી પણ આપણને ઇતિહાસ જાણવાનું, એટલે કે ઇતિહાસનું જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. કે સિક્કા જે મળે છે એમાંથી રાજાનું નામ, કે કયા દેશનો કયો રાજા હતો એનું નામ આપણને જાણવા મળે, પછી એનો ધર્મ કયો, એની સંસ્કૃતિ કઈ હતી અથવા તેના સમય વગેરેની માહિતી આપણને મળે છે. કે સિક્કા ઉપરથી આપણને ઇતિહાસ જાણવા મળે છે, એમાં રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ અને એ સમયની વિગતની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઈપુ એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીના, એટલે કે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. કે જ્યાં પંચમાર્ક સિક્કા એવા છે એ સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્તયુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય માહિતી આપે છે. એટલે કે એ સિવાય ગ્રીક રાજા, મૌર્યકાળ અને ગુપ્તયુગના અનેક સોના ચાંદીના સિક્કા પણ, સોના ચાંદી અનેક તાંબાના પણ સિક્કા મળી આવ્યા છે. એ સિક્કા ઉપરથી આપણને જે તે રાજ્યની શું જોવા મળશે? તો ધાર્મિક, સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને આપે છે. એટલે જે અલગ અલગ રાજ્ય હોય એની સામાજિક, આર્થિક અને રાજકીય આપણને માહિતી આપે છે. અહીંયા જો તમે ચિત્ર આપેલા બધા છે પંચમાર્ક સિક્કા, સૌથી જૂના સિક્કા છે એ કયા સિક્કા કહેવાય છે? પંચમાર્ક સિક્કા. તમને જે ઉપર દર્શાવેલા છે પંચમાર્ક સિક્કા, એમાં તમે જો ચિહ્નો આપેલા છે, કોઈ વસ્તુ કોતરેલી છે, બધા અલગ અલગ છે, વસ્તુ કોતરાયેલી છે, આ બધા અલગ અલગ સિક્કાઓ છે. પંચમાર્ક સિક્કા એટલે ધાતુનો ટુકડો હોય એમાં ટુકડાઓને છાપ ઉપસાવવામાં, બીબામાં મૂકી દમણ આપી બનાવતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે ધાતુના ટુકડા ઉપર એનામાં જે આપણે જે દોરવું હોય, એટલે કે જે છાપવું હોય એ બીબામાં મૂકીને દબાણ આપવામાં આવે છે, એમાંથી જે સિક્કા બને એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. જો મિત્રો આ બધા સિક્કા આપેલા છે પંચમાર્ક સિક્કા છે બધા.
હવે આપણે આગળ જોઈશું ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ, કે જે આપણો ઇતિહાસ છે ઇતિહાસ વિશે પણ ઘણા બધા સંશોધન કરતા હોય છે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ આર્કોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને આપણને માહિતી આપે છે. અત્યારે જે આપણે પહેલાંનો જે આપણે ભૂતકાળ જાણવો હોય, માનવ સમાજનો ભૂતકાળ જાણવો હોય, તે જે આપણે પુરાતત્વશાસ્ત્રીઓ છે એને આપણે અત્યારે અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે આર્કોલોજિસ્ટ, એને સંશોધન કરી આપણને માહિતી આપે છે. એટલે કે જે પહેલાંનો ઇતિહાસ હોય, બધી સંસ્કૃતિ હોય એના વિશે માહિતી આપે એને શું કહેવામાં આવે છે આર્કોલોજિસ્ટ કહેવામાં આવે છે, અને જે બધી સંશોધન કરી ને આપણને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્તરો પર જે ઉત્તકન કરી અને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય, પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. એટલે જે આર્કોલોજિસ્ટ છે પુરાતત્વશાસ્ત્રીઓ, તે શું કરે છે તો તેઓ પ્રાચીન સ્થળ હોય, એટલે કે જે પહેલાંના જે સ્થળ હોય, કે હજારો વર્ષ પહેલાંના જે સ્થળ હોય, એ જે જમીનમાં દટાયેલા હોય, ત્યાં ખોદકામ કરી, ઉત્તકન એટલે શું થાય, ખોદકામ કરવું. પર્યાવરણની ભાષામાં આપણે એને ઉત્તકન કહીએ છીએ અને સાદી ભાષામાં કહીએ તો ખોદકામ કરવું. હવે યાદ રાખજો મિત્રો, ઉત્તકન એટલે ખોદકામ કરવું. પ્રાચીન સ્થળો પર જઈને ઉત્તકન કરીને મકાનો, ઈંટો, એટલે કે ત્યાં ખોદકામ કરીને તો તેને શું મળે, મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે. એટલે કે આ બધું મળે, મકાન, સિક્કા, ઈંટો, પથ્થર, ઓજાર, ખોરાકના નમૂના, પછી મનુષ્યો હોય, મરી ગયા હોય ત્યાંના મનુષ્યોના હાડકા હોય, પ્રાણીઓના હાડકા હોય, એ જે બધું મળે એનો તે અભ્યાસ કરી અને તે સમય, એટલે કે એ જમાના, પ્રાચીન જમાનામાં કે માનવીઓની સંસ્કૃતિ તે આપણને જાણકાર કરાવે છે, કે એ જમાનામાં માનવીની સંસ્કૃતિ શું હતી એના વિશે આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે, કે પ્રાચીન કાળથી એટલે કે પહેલાંના ટાઈમ સમયથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો, કે એક જગ્યાએ એક સ્થાન છોડી બીજી જગ્યાએ જતો રહે છે, એ રીતના પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને, કે ઘણા એવા પ્રવાસીઓ છે જે બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા, કે એવા એવા પ્રવાસીઓ છે કે જે બીજા દેશમાં જઈને અને એ લોકો કેવું જીવન જીવે છે ને એની પણ નોંધ કરતા હતા. આપણે જ છીએ, આપણે ક્યાંક બીજી જગ્યાએ જઈએ તો આપણે પણ જોઈએ છીએ કે એ લોકો કેવું જીવન જીવે છે, કઈ રીતના જીવન જીવે છે, આપણે પણ નોંધ લઈએ. એવી રીતના પ્રવાસીઓ હતા પણ બીજા દેશમાં જઈને જીવનની નોંધ લેતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે, કે આવા જે પ્રવાસીઓ હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ હતા એનું જે વર્ણન હતું એમાંથી આપણને શું મળે છે, તો આપણને તે અલગ અલગ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે, કે પ્રાચીન યુગમાં એ લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા પ્રવાસ કરતા હતા, ત્યાંનો જે ઇતિહાસ, સંસ્કૃતિ અને જે જાણકારી મળતી હતી એ આપણને પ્રવાસ વર્ણનમાંથી જાણકારી મળે છે. તો એ મુસાફર કયા કયા હતા, કે એના આપણને જોઈએ તો તેમાં મેગેસ્થેનીસ, પ્લિની, ફાયાન, યુઅન સ્વાંગ જેવા જે મુસાફર હતા એના પ્રવાસ વર્ણનમાંથી આપણને ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણકારી મળે છે. યાદ રાખજો મિત્રો, આ જે ચાર છે મુસાફરો એ આપણને એના પ્રવાસ વર્ણનમાંથી આપણને ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે આપણે જે આર્કોલોજિસ્ટ કે પુરાતત્વશાસ્ત્રીઓ છે અને જે ઇતિહાસકારો છે આ બધા, એના સંશોધનથી આપણને જે અત્યારે ઉત્તર પશ્ચિમ ભારત છે ત્યાં સિંધુ નદીના કિનારે આપણને જે બધી જે સંસ્કૃતિ મળી છે એના દર્શન થાય છે.
સિંધુ સંસ્કૃતિના આપણને દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક સ્થિતિઓમાં હતા. એટલે વિચાર કરો, ભારતમાં આજથી આપણને અત્યારના વર્ષથી 4500 વર્ષ પહેલાં કેટલાક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં, કે જે આપણી ગંગા નદી છે ને આસપાસના ક્ષેત્રોમાં, આજથી 2500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો એ પણ જાણી શકાય છે. 4500 વર્ષ પહેલાં જે શહેરો હતા એ પણ અસ્તિત્વમાં આવ્યા, એ ખોદકામ કરીને આપણને જાણવા મળ્યું. એ રીતે જે ગંગા નદી છે એની આસપાસના ક્ષેત્રોમાં 2500 વર્ષ પહેલાં જે ઘણા બધા શહેરો વિકસ્યા હતા એની પણ આપણે જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, માનવ સમાજના રીત રિવાજો, ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. કે આ બધા સાધનોથી અમને શું મળે છે, તો આ બધા સાધનોએ આપણને પ્રાચીન સમયની માનવ સમાજના રીતરિવાજો, એટલે કે એ લોકો કેવા રીતરિવાજો હતા, એના શું પહેરતા, શું ખાતા, એટલે કે ખોરાક પોશાક શું પહેરતા, શું ખાતા, અને ત્યાંની ટેકનોલોજી કેવી હતી અને સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ત્યારની સંસ્કૃતિ કેવી હતી એ બધી આપણને માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી, કહેવાય એવા શહેરો અને ગામડાઓ શોધી આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપે છે, એટલે કે અનાજની અને એ ઉપરાંત જે પ્રાણીઓ હતા એની આપણને માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે, કે જે ઇતિહાસકારો છે જે બધું સંશોધન કરે છે એ લોકો જે ભૂતકાળ, જે વીતી ગયેલો ટાઈમ છે, આપણો વીતી ગયેલો ભૂતકાળ છે એનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે, કે પંડિતો છે, કે ભૂતકાળનું આપણને, ભૂતકાળ વિશે આપણને કહે છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. એ શું કરે છે ઇતિહાસકારો, કે જે આપણને સાધનો મળે છે એ એનું વર્ગીકરણ કરે છે, જે સાધનો મળે છે તેનું વર્ગીકરણ કરે છે, પછી એનું સંશોધન કરે છે. હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે, એટલે કે જે હસ્તપ્રતો છે, દસ્તાવેજો છે, અભિલેખો છે એમાંથી શું કરે છે એ લોકો ઇતિહાસકારો, તો એમાંથી માહિતી ભેગી કરે છે અને પછી તેનું યોગ્ય રીતે તેનું આલેખન કરે છે, એટલે કે જે અલગ અલગ ભાષામાં જે લખાયેલી માહિતી હોય એનું આપણને યોગ્ય રીતે વર્ણન કરીને આપણને દર્શાવે છે, એટલે કે આપણને જણાવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, એટલે કે જે ઇતિહાસકારો છે અને પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ આપણે જે ભૂતકાળ હતો આપણને જીવંત કરાવે છે, એટલે કે જે બધી માહિતી હોય જૂની આપણને યાદ કરાવે છે અને બધું આપણને બતાવે છે, એના ઉપર સંશોધન કરે છે અને બધી માહિતીઓ એકત્રિત કરે છે અને યોગ્ય રીતે એનું આલેખન કરી આપણને માહિતી બધી. ભૂમિનું નામ, આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. આપણો જે દેશ છે ભારત, એને આપણે બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા અને ભારત, ઇન્ડિયા શબ્દ છે તે ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. કે જે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે એને, જે સંસ્કૃત ભાષા છે એમાં એને શું કહેવામાં આવે છે, સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડિયાને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે, સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, કે પ્રાચીન જે ઈરાન અને ગ્રીસના લોકો હતા એ સિંધુ નદીથી પરિચિત હતા, જે સિંધુ નદી આવેલી છે એનાથી તેઓ પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. જે ઈરાન અને ગ્રીસના લોકો છે સિંધુ નદીથી પરિચિત હતા અને તેઓ આજથી, એટલે કે આજ 2020 એનથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા.
ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. ત્યાંના ઈરાની લોકો હતા 2500 વર્ષ પૂર્વે સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્ડોસ કહેતા હતા, અને ગ્રીસના લોકો એને ઇન્ડસ કહેતા હતા. એટલે ઇન્ડસ અને ઇન્ડસ એ સંસ્કૃત ભાષામાં એને સિંધુ કહેવામાં આવે છે. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, એટલે કે જે ગ્રીસ લોકો હતા તે નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે કે જે ભારત આપણું નામ છે એ ક્યાંથી જોવા મળે છે આપણને? તો ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, કે એક ભરત નામનો માનવ સમૂહ હતો, માણસોનો સમૂહ, તે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણને દેશ ભારત તરીકે ઓળખાય છે, કે એના નામ ઉપરથી આપણો દેશથી ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ છે, કે જે આ ભરત સમૂહ હતો એનો, ભરત નામના માનવ સમૂહ હતો એનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આ તમને જે નીચે જો જોવા મળે છે એ શું છે? ઋગ્વેદ છે. આ ઋગ્વેદમાંથી આપણને ખબર પડી કે ભારત નામ કઈ રીતના પાડવામાં આવ્યું. આનો એ ઉલ્લેખ આ સંસ્કૃત ભાષામાં જે લખાયેલી છે ઋગ્વેદ એમાં આપણને જોવા મળે છે. હવે મિત્રો જોઈએ સાલવારી. સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. જે જૂનો ઇતિહાસ છે એમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. જે ઘટનાઓ બનેલી હતી તો તેની સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીએ છીએ. અત્યારે આપણે તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે 20 જુલાઈ 2018 શુક્રવાર, 20 તારીખ જુલાઈ મહિનો, 2018 વર્ષ અને શુક્રવાર વાર છે. આ વસ્તુ આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલ છે, કે જ્યાં સમય છે એની ગોઠવણી ક્યારે? ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો એની સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. જે ખ્રિસ્તી ધર્મ છે એના સ્થાપક ઈસુ ભગવાન છે એને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યા છે. એટલે કે એને શું કહેવામાં આવે છે? ઈસવીસન પણ એમ કહેવામાં આવે છે. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. ઈસવીસન ઈસુ ભગવાનનો જન્મ થયો પછી ઈસવીસન તરીકે આપણે વર્ષ ઓળખીએ છીએ. અને એ ક્યાંથી ઓળખાય છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. દાખલા તરીકે E.S. 2000 એટલે કે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એટલે કે આનો મતલબ સાહેબ કે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થઈ ગયા એના પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, આવી રીતના લખેલું હોય ઈસવીસન પૂર્વે એટલે કે આવી રીતના લખેલું હોય તો ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે આનો મિનિંગ હોય, આનો મતલબ કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 2000 વર્ષ. આપણે અત્યારે એવું શું લખીએ છીએ? ઈસવીસન 2020 કે ના 2020 જન્મ પછીનું 2020મું વર્ષ. અને આવી રીતના ઈસવીસન પૂર્વે આવી રીતના લખેલું હોય તો શું લખાય? 2000 ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 2000 વર્ષ. અહીંયા આપેલું છે ઈસવીસન પૂર્વે 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી અને 1લી સદી. પછી અહીંયા છે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થઈ જાય છે, પછી ત્યાંથી ચાલુ થાય છે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી અને 5મી સદી. 1 સદી એટલે આપણે કેટલા વર્ષ થાય? તો 100 વર્ષ. 1 સદી એટલે 100 વર્ષ. અત્યારે કેટલામી સદી ચાલે છે? તો અત્યારે 2021મી સદી ચાલે છે. અત્યારે આપણે 21મી સદી ચાલે છે. એટલે તમે વિચાર કરો, 20મી સદી જતી રહી, 20મી સદી એટલે કેટલા થાય? 1 વર્ષ એટલે 100 વર્ષ એટલે 1 સદી એટલે 20મી સદી એટલે કેટલા થાય? 2000 વર્ષ.
હવે પછી શું? હવે આપણે અહીંયા બધું જાણકારી મેળવવી, તામપત્ર, અભિલેખો, કઈ રીતના માણસો જીવતા હતા, અભિલેખો, તામપત્ર, ભોજપત્ર, તાડપત્ર બધા વિશે માહિતી મેળવી. હવે પછી આપણે સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાય તમારે મિત્રો જાતે કરવાનું રહેશે. એનું અધ્યયન કરો અને વિચારીને સવાલ જવાબ લખો. થેન્ક યુ.